નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. અપડેટ શું છે તો કે જુલાઈ ઓગસ્ટ સેશન જે હતું, ઓકે, જુલાઈ ઓગસ્ટ 2024 એડમિશન સેશન જે હતું એના આઈકાર્ડ અને એડમિશનના લેટર્સ જે હોય, એડમિશન કન્ફર્મેશન લેટર્સ, એ પોર્ટલ પર અત્યારે અપડેટ થયેલા છે. ઓકે, તો જે લોકોએ એડમિશન ફોર્મ ભર્યું હશે જુલાઈ ઓગસ્ટ 2024 સેશન્સ માટે, તો એ ફટાફટથી પોતાનો આઈકાર્ડ અને એડમિશન લેટર ડાઉનલોડ કરી લે. ઓકે, આ વસ્તુ શું છે એડમિશન લેટર એ બી આપણે જોઈશું આ વિડીયોમાં. ઓકે, તો હવે આ વસ્તુ અપડેટ ક્યાં થયેલી છે, આપણે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી એ વસ્તુને સમજી લઈએ કે કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ થયેલી છે અને કઈ રીતે તમારે ડાઉનલોડ કરવાનું. ઓકે, જે લોકોએ નવો એડમિશન લીધું હશે તો એમના માટે આ વસ્તુ એમને ખૂબ જ કામ લાગશે, કારણ કે આમનાથી એમને ખબર પડશે કે કઈ રીતે એમને ડાઉનલોડ કરવાનું રહેશે. ઓકે, અને એનો મિનિંગ શું થાય છે એડમિશન કન્ફર્મેશન લેટર. ઓકે, એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર. ચાલો જઈએ, સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે BAOU આપણે સર્ચ કરી દીધું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આ જે મેઇન લિંક આવી એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. જેમ એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરીને જવાનું, જેની અંદર તમને જોવા મળશે એડમિશન સેક્શન. ઓકે, આ એડમિશન સેક્શન છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. થોડુંક ઇન્ટરનેટ સ્લો છે મિત્રો, એટલે ધીમું અહીંયા અપડેટ થાય છે. ઓકે, પછી આવે છે પોસ્ટ એડમિશન ડિટેલ. જો અહીંયા લખેલું આવી ગયું ઓગસ્ટ 2024 અને લખેલું છે પોસ્ટ એડમિશન ડિટેલ, એટલે કે પોસ્ટ મીન્સ કે એડમિશનના ફોર્મ ભર્યા પછીની બધી ડિટેલ, તો અહીંયા ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે નીચે તમારે સ્ક્રોલ કરીને આવી જવાનું, એક નવી પોર્ટલ અહીંયા ઓપન થઈ જશે. સ્ટુડન્ટ એનરોલમેન્ટ ડિટેલ ઓગસ્ટ 2024 અહીંયા લખેલું છે. સ્ટુડન્ટ એનરોલમેન્ટ ડિટેલ ઓગસ્ટ 2024, સ્ટુડન્ટ્સ એડમિશન લેટર ઓગસ્ટ 2024 અહીંયા ક્લિયરલી મેન્શન છે. સ્ટુડન્ટના એડમિશન લેટર જે હોય, જે આપણે કહીએ ને એડમિશન કન્ફર્મેશન લેટર, ઓકે, જેની અંદર તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. ઓકે, તમારા સબ્જેક્ટ કયા છે, તમારું સબ્જેક્ટ, તમારું કોલેજ, એ બધી વસ્તુ અહીંયા લખેલી આવે છે, તમારું સ્ટડી સેન્ટર. ઓકે, તો અહીંયા આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. અહીંયા તમે જે ફોર્મ ભર્યો હશે એનો એપ્લિકેશન નંબર, રજિસ્ટ્રેશન નંબર જે બી હોય એ તમારે અહીંયા નાખી દેવાનું, અને ડાઉનલોડ ઈ કન્ફર્મેશન લેટર ઉપર તમારે ક્લિક કરી દેવાનું, એટલે તમારું એડમિશન કન્ફર્મેશન લેટર અહીંયા ડાઉનલોડ થઈ જશે. ઓકે, એની અંદર તમારો સબ્જેક્ટ કોડની બધી જોશો ડિટેલ હોય છે. અને જે લોકોએ નવો એડમિશન લીધું હશે કોઈ કોર્સની અંદર, ઓકે, જેમ કે બીએ, બીકોમ, કોઈ બી કોર્સની અંદર ફર્સ્ટ ટાઈમ એડમિશન તમે લો છો, તમારો આઈકાર્ડ એ આવશે. ઓકે, અહીંયા આઈકાર્ડ બી લખેલું છે, એના ઉપર તમારે આ લિંક ઉપર ક્લિક કરી દો. સેમ તમારું રજિસ્ટ્રેશન નંબર, એપ્લિકેશન નંબર જે બી હોય તમારે એ તમારે નાખી દેવાનું, ડાઉનલોડ ઈ આઈકાર્ડ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમારો આઈકાર્ડ બી અહીંયા ડાઉનલોડ થઈ જશે. ઓકે મિત્રો, જો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જેમ કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે તમે બીએમાં એડમિશન લીધું ફર્સ્ટ ઇયરમાં, ઓકે, ફર્સ્ટ ઇયર બીએમાં તમે એડમિશન લીધું, એડમિશન ફોર્મ ભર્યું, એના પછી તમારું એડમિશન કન્ફર્મેશન લેટર ને આઈકાર્ડ બંને આવે છે. ઓકે, પછી ફર્સ્ટ ઇયર પૂરું થયા પછી તમે સેકન્ડ ઇયરમાં એડમિશન લો છો, ઓકે, સેકન્ડ ઇયરને બી તમારે એડમિશન ફોર્મ ભરવો પડે છે, અને એના પછી બી તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવશે. આઈકાર્ડ ખાલી ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે એડમિશન લો છો ત્યારે તમારે હોય છે, પછી તમારે એ જેમ કે બીએની આપણે વાત કરીએ છીએ તો એમાં 3 વર્ષ માટે તમારો આઈકાર્ડ એ જ રહેશે. ખાલી એડમિશન તમારે દર વર્ષે લેવું પડશે, જેમ કે 3 વર્ષનો કોર્સ છે, 3 વર્ષ તમારે એડમિશન લેવું પડશે. ઓકે, ફર્સ્ટ ઇયર એડમિશન લીધું, આઈકાર્ડ આવી ગયું, એડમિશન કન્ફર્મેશન લેટર આવી ગયું, એના પછી સેકન્ડ ઇયર તમે એડમિશન લો છો ત્યારે તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવશે, થર્ડ ઇયરમાં તમે એડમિશન લો છો એના પછી પણ તમારા એડમિશન કન્ફર્મેશન લેટર આવશે. ઓકે, એડમિશન કન્ફર્મેશન લેટર એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ શકું, જસ્ટ એનું પ્રૂફ જેને કહેવાય ને, અને એની અંદર બધા સબ્જેક્ટ આવે, બધું સબ્જેક્ટની ડિટેલ બધી લખી હોય. ઓકે, એ તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે તમને બતાવે છે એ એડમિશન કન્ફર્મેશન લેટર. ઓકે, તો આ વસ્તુ તમને અહીંયા સમજાઈ ગઈ હશે. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ સેમને હશે, જરૂર ત્યાં માહિતીને પહોંચાડી દો કે ઓગસ્ટ 2024 સેશન્સમાં જે લોકો એડમિશન લીધું હતું એમના અહીંયા આઈકાર્ડ અને એડમિશન કન્ફર્મેશન લેટર અપડેટ થયેલા છે. ઓકે, તો ફટાફટથી પોતાના આઈકાર્ડ અને એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી લે. ઓકે મિત્રો, બીજું, ઘણા બધા સ્ટુડન્ટ્સે નવું એડમિશન અત્યારે લીધું હશે. ઓકે, જેમ કે મોસ્ટ ઓફ ધ પીપલ્સ મેં જોયા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર બીએ કોર્સમાં વધારે પ્રમાણમાં એડમિશન લે છે. ઓકે, જેમ કે મેં બી જાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી બીએ કરેલું છે, તો જસ્ટ ટૂંકમાં હું તમને પ્રોસેસ સમજાવી દઉં છું જે લોકો નવા છે.
જેમને નવું એડમિશન લીધું છે એમના માટે ખાસ ઉપયોગી થશે. ટૂંકમાં જસ્ટ હું તમને પ્રોસેસ સમજાવી દઉં છું કે સૌથી પહેલાં તમે એડમિશન ફોર્મ ભર્યો, પછી તમારું આઈકાર્ડ તમે અત્યારે આવેલું છે એ ડાઉનલોડ કર્યું, એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કર્યું, એના પછી તમને બુક મળશે. ઓકે, જ્યારે મેં એડમિશન લીધેલું મને લગભગ 3-4 વર્ષ થઈ ગયા. જ્યારે મેં એડમિશન લીધેલું ત્યારે અમારી બુક્સ સ્ટડી સેન્ટર પર આવતી હતી અને ત્યાંથી અમારે કલેક્ટ થવાની કરવાની થતી હતી. પણ હવે જ્યારે મેં થર્ડ યરમાં આવેલો ત્યારે મારી બુક્સ જે છે ડાયરેક્ટ પોસ્ટ થ્રુ ઘરે આવેલી. ઓકે, તો જસ્ટ આ તમારી યુનિવર્સિટી જોડે કન્ફર્મ કરી દેવાનું, કન્ફર્મ કરી લેવાનું કે તમને બુક જે છે એ ડાયરેક્ટ પોસ્ટ થ્રુ ઘરે આવશે કે સ્ટડી સેન્ટર પરથી કલેક્ટ કરી લેવાની. ઓકે, આ વસ્તુ જસ્ટ કન્ફર્મ કરી લેજો. તમારે એડમિશન લેવાય ગયું એના પછી તમારે અસાઇનમેન્ટ લખવાના આવે છે. ઓકે, અસાઇનમેન્ટ ડાઉનલોડ ક્યાંથી કરશો તો કે અહીંયા જ અસાઇનમેન્ટનું બી એક સેક્શન હોય છે. ઓકે, જેમ આપણે એડમિશન જોયું એ રીતે અસાઇનમેન્ટનું સેક્શન હોય છે. એવું ડિટેલ એક વિડીયો એના ઉપર આપણે ઓલરેડી છે જ, તમે સર્ચ મારશો તમને એ બી મળી જશે. અહીં અસાઇનમેન્ટ સેક્શનમાંથી જઈને તમારે અસાઇનમેન્ટ ડાઉનલોડ કરવાના, એની અંદર અલગ અલગ પ્રશ્ન હશે, 30 માર્કના અસાઇનમેન્ટ હોય છે બીએ કોર્સમાં. ઓકે, તો એ અસાઇનમેન્ટ તમારે સમયસર લખવાના, યુનિવર્સિટીના પોર્ટલ પર એની ડેટ બી આવશે, આ તારીખ પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવવાનો હોય છે, તો એ તારીખ પહેલાં તમારે અસાઇનમેન્ટ જમા કરાવી દેવાના. એના પછી તમારું એડમિશન એક્ઝામ ફોર્મ આવશે. ઓકે, એક્ઝામ જે તમારી હોય એ રિલેટેડ તમારો એક્ઝામ ફોર્મ આવશે. એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી છે મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમારે એક્ઝામ ફોર્મ ભરવો પડશે, એના પછી તમારું હોલ ટિકિટ આવે છે અને એના પછી તમારું જે છે ફાઇનલ તમારી એક્ઝામ થાય છે. તો આ રીતની આખી પ્રોસેસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બીએ કોર્સમાં થાય છે. ઓકે, જે અત્યારે મારો જે મેં જે કોર્સમાં એડમિશન લીધું હતું બીએમાં, એના વિશેની તમને અત્યારે જસ્ટ જાણકારી આપી કે બીએની અંદર આ રીતે પ્રોસેસ થાય છે. ઓકે, તો મિત્રો આના આ વિડીયોમાંથી તમને જસ્ટ થોડુંક હિન્ટ તો આવી ગઈ હશે કે આ રીતે આખી પ્રોસેસ થાય છે. ઓકે મિત્રો, તો આના સિવાય કોઈ વધારે તમને માહિતી જોઈતી હોય તો ડાયરેક્ટલી તમે યુનિવર્સિટીને મેલ બી કરી શકો છો. અમને મેલ આઈડી યુનિવર્સિટીના પોર્ટલ પર જ આપેલા છે. ઓકે, કોન્ટેક્ટ સેક્શનમાં જઈને 3 લાઇન જે બતાવેલી છે એમાં કોન્ટેક્ટ સેક્શનમાં જઈને તમે યુનિવર્સિટીને કોન્ટેક્ટ ડિટેલ લઈ શકો છો. એમાં મેલ આઈડી બી આપેલી છે, એ મેલ ઉપર તમે ડાયરેક્ટલી યુનિવર્સિટીના મેલ બી કરી શકો છો. અલગ અલગ જેવી તમારે ડાઉટ્સ હોય એ તમને ત્યાંથી રિપ્લાયમાં મળી જશે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓનો ડાઉટ હોય છે કે અસાઇનમેન્ટ ના લખીએ તો શું થાય. ઓકે, તો આ ડાઉટ બધાને આપણે ક્લિયર કરવો જરૂરી છે કે અસાઇનમેન્ટ ના લખીએ તો શું થશે. જો મિત્રો તમારી જે ફાઇનલ માર્કશીટ બને છે ને એની અંદર તમારા અસાઇનમેન્ટ અને ફાઇનલ એક્ઝામના માર્ક્સ બંને મળીને આવે છે. ઓકે, જ્યાં સુધી તમે અસાઇનમેન્ટના પાસ ના થાવ ને, જ્યાં સુધી તમે અસાઇનમેન્ટ સબમિટ ના કરો ને એમાં પાસ ના થાવ ને, ત્યાં સુધી તમારી ફાઇનલ માર્કશીટ તમને મળશે નહીં. ઓકે, તો અસાઇનમેન્ટ લખવા એ કમ્પલસરી છે, યાદ રાખજો મિત્રો. ઓકે, કારણ કે અસાઇનમેન્ટના 30 માર્ક, ફાઇનલ એક્ઝામના 70 માર્ક્સ, બંનેનું ટોટલ થઈને તમારી 100 માર્ક્સનું આખું દરેક સબ્જેક્ટ વાઇઝ તમારી માર્કશીટ બને છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન નોટ કરી લેજો કે તમારે અસાઇનમેન્ટ લખવા કમ્પલસરી છે, એક્ઝામ આપી કમ્પલસરી છે, તો તમારું તમને ફાઇનલ માર્કશીટ મળશે, તમારું ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ ત્યારે જ તમને મળશે. ઓકે, ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય, એમને શું જરૂર થાય માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે એડમિશન કન્ફર્મેશન લેટર પોર્ટલ પર આવી ગયા છે, આઈ કાર્ડ્સ એ પોર્ટલ પર આવી ગયા છે. ઓકે, આની પહેલાં બી ઘણા વિડીયોઝમાં આપણે તમને આ વાત વિશે કીધું છે કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ જ રીતનું આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક પર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.